મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટ્રેક્ટર સહાય યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. અહીં મિત્રો, તમને 60,000 રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ તમામ ખેડૂતોને મળવાપાત્ર છે. તો વહેલા તે પહેલાના ધોરણે તમારે અરજી છે એ આઈ ખેડૂતના પોર્ટલ ઉપર કરવાની રહેશે. તો મિત્રો, ફોર્મ ભરવા વિશેની તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી આઈ ખેડૂત .gujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરવાની છે. તમને આવી એક પ્રેસ નોટ છે એ જોવા મળશે. ખેતીવાડી ખાતાની વર્ષ 2024-25 માટે AGR 50 ટ્રેક્ટર સહાય યોજના માટે તારીખ 25/10 એટલે કે આજથી જ ફોર્મ ભરાવાના શરૂ થાય છે. સવારે 10:30 કલાકથી 31/10/2024 સુધી દિન 7 માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકશો. ટ્રેક્ટર ઘટકમાં લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે, જેની નોંધ લેવા તમામ ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવે છે. મિત્રો, અહીં તમારે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે? તો બેંક પાસબુક, આધાર કાર્ડ અને જે જમીનના કાગળિયા હોય 8 તો એની વિગત છે એ અહીંયા તમારે રજૂ કરવાની રહેશે. મિત્રો, લાભ માટે યોજના ઓપ્શન તમને જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. આ પ્રકારે એક નવો જ વિન્ડો ખુલશે જેમાં ખેતીવાડીની યોજનાઓ એની સામે ક્લિક કરો એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એક નવો વિન્ડો ફરી ઓપન થશે. અહીં તમે જોઈ શકશો કે ટ્રેક્ટર યોજના છે એ હાલ શરૂ છે, તો એના ઉપર આપણે ક્લિક કરશું. અહીં તમામ ખેડૂત માટે ટ્રેક્ટર 40 PTO હોર્સ પાવર સુધી 25,000 અથવા તો 45,000 જે પણ મર્યાદા વીમાથી ઓછી હશે એ તમને મળવાપાત્ર થશે. ત્યાર પછી બીજું છે, તમામ ખેડૂત માટે ટ્રેક્ટર 40 PTO હોર્સ પાવરથી વધુ અને 60 PTO હોર્સ પાવર સુધી 25,000 અથવા તો 60,000 રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે પણ ઓછું હશે એ તમને મળવાપાત્ર થશે. તો અહીં મિત્રો, વધુમાં વધુ તમને 60,000 રૂપિયા સુધીની સબસિડી છે એ મળી શકે છે. મિત્રો, ટ્રેક્ટર માટે ખેતીવાડી ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ એમ્પેનલની જે સમાવિષ્ટ યાદી છે એમના જે ઉત્પાદકો છે એની પાસેથી તમારે ટ્રેક્ટર છે એ ખરીદવાનું રહેશે. તમે જોઈ શકો છો 82,400 લોકોને આ લક્ષ્યાંક એટલે કે એટલા લોકોને આ ટ્રેક્ટર છે એ આપવાનું છે. અહીંયા આગળ મિત્રો, એમ્પેનલ વેન્ડર્સનું આખું લિસ્ટ આપેલું છે. આના ઉપર તમે ક્લિક કરી અને તમારે જે પણ વેન્ડર તમારા તાલુકામાં, જિલ્લામાં, જ્યાં પણ તમને લાગુ પડતું હોય નજીકમાં, ત્યાંથી તમે ખરીદી કરી શકો છો. મિત્રો, આ યોજનાનો લાભ તમે દર 10 વર્ષે મેળવી શકો છો. અહીં તમે જોઈ શકશો અરજી કરવાની તારીખ 25/10/2024 ને 31/10/2024 સુધી છે. એટલે મિત્રો, અહીં 6-7 દિવસની અંદર જ તમારે અરજી છે એ કરી દેવાની છે. અરજી કરવા અહીંયા લખેલું છે અરજી કરો, એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીં મિત્રો, તમને એક સૂચના પણ આપવામાં આવે છે કે આપના દ્વારા સરકારશ્રી દ્વારા એમ્પેનલ થયેલ જે આઈ ખેડૂત પોર્ટલ છે એમાં પ્રદર્શિત ટ્રેક્ટર ઘટકના માન્ય ઉત્પાદકના માન્ય મોડલની ખરીદીની યાદી છે એ અહીંયા આપેલી છે. આ સિવાયના ટ્રેક્ટર મોડલની ખરીદી કરેલ હશે તો તમને સહાય છે એ નહીં મળે. તો અહીં મિત્રો, યાદીની અંદર જે પણ મોડલ અથવા તો જે તમારે ટ્રેક્ટર લેવાનું હોય એ અહીંયા સરકાર દ્વારા નિયત કરેલું હોવું જોઈએ, તો જ તમને એનો લાભ છે એ મળશે. તમારે ઓકે કરી દેવાનું છે. ત્યાર પછી ફોર્મ ભરવા વિશેની કેટલીક સૂચનાઓ છે જે તમારે વાંચી લેવાની છે. ત્યાર પછી મિત્રો, અહીંયા જો તમે રજીસ્ટર અરજદાર હોય તો હા કરવાનું રહેશે, અન્યથા ના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે. તો આપણે અહીંયા ક્લિક કરશું એટલે તમે જોશો કે અરજી ફોર્મ માટેના જે કોલમો છે એ તમને જોવા મળશે. આપણે નવી અરજી કરવાની છે તો અહીંયા પહેલાં જ ઓપ્શન ઉપર ક્લિક કરી દેશું. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો, આ પ્રકારે અરજી ફોર્મ છે ઓપન થઈ જશે. સૌપ્રથમ અરજદારની વિગત આપવાની છે, જેમાં તમારું નામ આવશે, પિતાનું નામ આવશે અને તમારી સરનેમ આવશે. અહીંથી તમારે જાતિ છે એ સિલેક્ટ કરી લેવાની રહેશે. લિંગ તમે સ્ત્રી કે પુરુષ જે પણ હોય અહીંથી સિલેક્ટ કરશો. ત્યાર પછી તમારો જિલ્લો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. મિત્રો, જિલ્લો સિલેક્ટ કરશો એટલે થોડી પ્રોસેસ થશે અને આ પ્રકારે તમને તાલુકાનું લિસ્ટ જોવા મળશે. તમારે તમારો તાલુકો છે એ સિલેક્ટ કરી લેવાનો છે એટલે તમને ગામનું લિસ્ટ છે એ જોવા મળશે. તો અહીંથી તમારે તમારું ગામ પણ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, અહીંયા આગળ તમારે સરનામું આપવાનું છે. ત્યાર પછી અહીંયા પિનકોડ નંબર, અહીંથી જો તમે દિવ્યાંગ હોય તો હા, અન્યથા ના સિલેક્ટ કરી લેવાનું. ત્યાર પછી મિત્રો, ઈમેલ આઈડી આપવું હોય તો એ આપી શકો છો. અહીંયા આગળ તમે નાના ખેડૂત હોય, જેમ કે અહીંયા 1 હેક્ટરથી 2 હેક્ટર સુધીના હોય તો એ નાના ખેડૂત કહેવાશે. 1 હેક્ટરથી ઓછી જમીન હોય તો સીમાંત ખેડૂત,
અને 2 હેક્ટર થી વધુ જે જમીન ધરાવતા હોય તો મોટા ખેડૂત એ પ્રકારે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। મિત્રો આ હેક્ટર નો વિસ્તાર છે તમને તમારા 8 ની અંદર આપેલો હશે તો એ તમે ચેક કરી લેજો। ત્યાર પછી મિત્રો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર અહીંયા આગળ ટિક માર્ક કરી દેવાનું છે। જો તમે આત્મામાં રજીસ્ટર હોય તો હા સિલેક્ટ કરવાનું છે અન્યથા ના સિલેક્ટ કરવાનું રહેશે। સહકારી મંડળીના સભ્ય હોય તો હા સિલેક્ટ કરવાનું અન્યથા ના સિલેક્ટ કરવાનું છે। સહકારી દૂધ ઉત્પાદન મંડળીના સભ્ય હોય તો તમારે હા સિલેક્ટ કરવાનું છે અન્યથા ના સિલેક્ટ કરી અને આગળ વધવાનું રહેશે। હવે મિત્રો તમારે બેંકની વિગત આપવાની છે। અહીંયા આઈએફએસસી કોડ નાખી 100 બેંક ડિટેલ કરશો એટલે ઓટોમેટિક બેંકનું નામ અહીંયા આવી જશે। તમારે જિલ્લો છે પસંદ કરવાનો રહેશે, અહીંથી બ્રાન્ચ પસંદ કરવાની છે, તમારો ખાતા નંબર અહીંયા 2 વખત છે એ નાખવાનો છે અને તમારા બેંકની અંદર તમારું નામ જે પ્રમાણે હોય એ પ્રમાણે અંગ્રેજીની અંદર લખવાનું રહેશે। એ જ રીતે સરનામું પણ ઇંગ્લિશમાં લખી દેવાનું રહેશે। ત્યાર પછી જમીનની વિગત આપવાની છે। જો તમે જમીન રેકોર્ડ ધરાવતા હોય તો એ અને ટેબલ લેન્ડ ધરાવતા હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। અહીં મિત્રો જેવું તમે આ સિલેક્ટ કરશો એટલે અહીંથી તમારો ખાતા નંબર છે તમારે સિલેક્ટ કરવાનો છે। જેવો તમે ખાતા નંબર સિલેક્ટ કરશો એટલે મિત્રો અહીં તમે જોશો કે ખાતેદારના નામ છે અહીંયા તમને જોવા મળશે, તો એ ખાતેદારના નામ છે તમારું જે પણ તમારે ફોર્મ ભરવાનું હોય અરજદારનું નામ તમારે સિલેક્ટ કરવાનું છે, અહીંયા જમીનનો વિસ્તાર પણ તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો રેશન કાર્ડની વિગત આપવાની છે, તો રેશન કાર્ડનો નંબર નાખી સર્ચ કરાવવાનું છે અને રેશન કાર્ડની અંદર પણ અરજદારનું નામ છે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આજે કેપ્ચા તમને જોવા મળે છે એ લખી અને તમારે અરજી સેવ કરોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તમે ક્લિક કરશો એટલે મિત્રો તમને એક અરજી નંબર છે આપવામાં આવશે જેને તમારે સાચવીને રાખવાનો છે। ત્યાર પછી મિત્રો જો તમારી અરજીની અંદર કોઈ પણ ભૂલ ના હોય તો તમારે સીધી જ અરજીને છે એ કન્ફર્મ કરી દેવાની છે। અરજી કન્ફર્મ કરવા માટે તમે અરજી કન્ફર્મ કરવાના ઓપ્શન ઉપર ક્લિક કરશો। અહીંયા મિત્રો તમને જે અરજી નંબર મળ્યો છે એ લખવાનો છે, તમારો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડનો નંબર આપવાનો છે। અહીંયા જે કેપ્ચા જોવા મળે છે કેપ્ચા લખી અરજીને તમારે શોધો એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને અરજી ફોર્મ છે એ ઓપન થઈ અને જોવા મળશે। એક વખત તમારે વ્યવસ્થિત ચેક કરી અને ત્યાર પછી કન્ફર્મ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો, આ ઓપ્શન ઉપર ક્લિક કરી અને સેમ પ્રોસેસથી અહીંયા તમામ વિગત આપી અને તમારે અરજીની પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે। તો આ રીતે મિત્રો તમે જાતે જ ઓનલાઈન ફોર્મ જે ભરી શકો છો। મિત્રો જો તમારે આ અરજીનું સ્ટેટસ જાણવું હોય તો ફરી પાછા હોમ પેજ ઉપર આવશો, નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે અરજીનું સ્ટેટસ તપાસો, તો એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીંથી મિત્રો અરજીને સિલેક્ટ કરવાની રહેશે, અહીંથી અરજી ક્રમાંક પરથી એ ઓપ્શનને સિલેક્ટ કરવાનું છે, તમારો અરજી નંબર નાખવાનો છે, જે કેપ્ચા તમને જોવા મળે છે એ લખવાનો છે, તમારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા અથવા તો મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડા અહીંયા આગળ નાખી અને અરજીનું સ્ટેટસ તપાસો આ ઓપ્શનને ક્લિક કરશો એટલે તમારી અરજીની જે પણ સ્થિતિ હશે એ તમને જોવા મળશે। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ફોર્મ ભરવાથી સ્ટેટસ ચેક કરવા વિશેની તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।